वधियागढ़। ओके सर, चलो नेक्स्ट वन। बेटा क्लासिक एग्जांपल जो है स्वाध्याय 9.15, एक एक एग्जांपल मजा आ गए। वो जो है चार एग्जांपल मुकेला है स्वाध्याय 9.15। स्वाध्याय 9.15 एक एक एग्जांपल सुपर मुकेला है, क्लासिक जबरदस्त मैथमेटिक्स स्ट्रांग से आप पूछा ही सके। चार मार्क्स में ध्यान रख जो मोस्ट हाई एमपी है। चलो भाई के अरीसा ना सूत्र नो उपयोग करी, कयो सूत्र सर अरीसा नो? तो अरीसा नो खावा पीवा नो एकच फॉर्मूला छे आपरी पास भाई, कयो? तो सर 1/u + 1/v = 1/f, અને પ્રતિબિંબ શોધવું હોય તો 1/v = 1/f - 1/u, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। અસમતાનો યુઝ થશે, ધ્યાનથી સમજજો। ઇન્ટરેસ્ટિંગ, સુપર, ક્લાસિક, જબરજસ્ત। ઓકે સર, ડન। ચાલો સવાલ નંબર 1 છે કે અંતર્ગોળ અરીસાના f અને 2f ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો પ્રતિબિંબ 2f થી દૂર મળે છે। ભાઈ એમાં સાબિત શું કરવાનું છે? પ્રતિબિંબ એટલે કે v 2f થી દૂર મળે છે, એટલે v greater than 2f આવ સાબિત કરવાનું છે। અરે મગજમાં ઘૂસે છે, શું સાબિત કરવાનું છે? v greater than 2f। વાહ સર, હવે સમજ પડી, આવ સાબિત કરવાનું છે। હા, બીજી વસ્તુ કે બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે। એટલે કે બહિર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ આપે છે ભાઈ? આભાસી પ્રતિબિંબ આપે છે। તો સર એ ખબર કેમ પડે આભાસી? તો ભાઈ u ઋણ, તો અહીંયા જો તું v એ ધન સાબિત કરી દે તો આભાસી પ્રતિબિંબ આપે છે। હું સાબિત કરવાનું છે ભાઈ, v એ ધન છે, v greater than plus, plus એટલે કે પોઝિટિવ સંખ્યા છે। ઓકે સર, ડન। બીજું કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે। એક એક સ્ટેટમેન્ટ બેટા જબરજસ્ત માહિતી આપે છે। એ સર કેમ સાબિત કરવું? તો બેટા એ સાબિત તું કરી શકે કે તારું પ્રતિબિંબ હંમેશા f કરતા અંદરની બાજુ મળે, એટલે કે v less than f, આવું સાબિત કરવું પડે। મગજમાં ઘૂસે છે? તો આ એક એક સ્ટેટમેન્ટ પરથી તને ખબર પડવી જોઈએ કે મારે કઈ સાબિતી આપવાની છે। ક્વેશ્ચન સમજ પડી? તો આગળ વાત થાય ભાઈ, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન સર, ડન। ચાલો તો સોલ્યુશન ની શરૂઆત કરીએ બેટા। ક્વેશ્ચન નંબર 1 શું છે કે અંતર્ગોળ અરીસામાં f અને 2f ની વચ્ચે વસ્તુ, વસ્તુ એટલે u ભાઈ, કોની વચ્ચે મૂકેલી છે? તો f less than u less than 2f, ભાઈ જે વસ્તુ છે એને f અને 2f ની વચ્ચે મૂકેલી છે। તો જો આ ઓબ્જેક્ટ છે f અને c એટલે એને 2f કહેવાય, તો f અને 2f ની વચ્ચે મૂકેલી છે। ઓકે, તો સાચું પ્રતિબિંબ, એટલે સાચું પ્રતિબિંબ પણ બેટા જે બાજુ વસ્તુ છે એ બાજુ મળશે, બરાબર? એ 2f થી દૂર જાય છે, હું મેથેમેટિકલી આપણે પ્રૂફ કરીને બતાવવાનું છે। અચ્છા સર, તો હવે મેથેમેટિકલી સર કેવી રીતના પ્રૂફ કરીએ આપણે? ઓકે, તો કોઈ પણ પદને બેટા આ પદમાં ગોઠવવાનો પ્રયત્ન કરો। કેવી રીતના સર? જો મને 1/f - 1/u મળી ગયું તો મારું કામ થઈ ગયું। અચ્છા સર, એવું છે એમ ને? ઓકે, તો સર અહીંયા f છે, તો f માંથી 1/f કરવું હોય તો એમ નમ ન કરી શકો ભાઈ, અસમતાનો ખેલ છે, તારી અસમતા બદલાઈ જાય। અરે મગજમાં ઘૂસે છે? યસ સર, એટલે એવું કહેવા માંગો છો કે જો આને 1/f કરું તો અહીંયા લેસ ધેન છે શું થઈ જાય? ગ્રેટર ધેન। વાહ બેટા વાહ, સમજી ગયો તું હવે, એટલે 1/2f, ક્લાસિક। પછી સર, સર 1/u ની આગળ તો માઇનસ ની સાઇન છે, તો અહીંયા તું માઇનસ ની સાઇન આપને તો પણ અસમતા બદલાઈ જાય। અચ્છા સર, એટલે આવું કહેવા માંગો છો કે -1/f less than -1/u less than -1/2f, મજા આવી ગઈ। વાહ સર,
હવે તો 1 upon u minus 1 upon u ની આગળ કોણ છે 1 upon f તો 1 upon f અહીંયા ઉમેરો 1 upon f અહીંયા ઉમેરો 1 upon f અહીંયા ઉમેરો ચાલ ભાઈ ઉમેરીએ તમે કહો છો તો બોલો 1 upon f ઉમેરો તો 0 અહીંયા 1 upon f ઉમેરો તો 1 upon f minus 1 upon u અહીંયા 1 upon f ઉમેરો તો 1 upon f minus 1 upon 2f superb માટે 0 less than બોલ ભાઈ 1 upon f minus 1 upon u એના બરાબર તો 1 upon v છે મજા આવી ગઈ સર ચાલો બોલ લસાઅ કેટલો નીકળે સર 2 નીકળે 2 minus 1 એટલે 1 ના છેદમાં 2f એવું થાય ને ભાઈ 2 minus 1 ના છેદમાં સોરી પેન પડી ગઈ ના છેદમાં 2f અચ્છા સર તો બોલ હું આને શું લખી શકું v greater than 2f ક્લાસિક v greater than તો એ જ તો મારે સાબિત કરવાનું હતું ભાઈ v greater than 2f 2f થી દૂર રચાય છે પ્રતિબિંબ તો પ્રતિબિંબ એ 2f કરતા મોટું એટલે દૂર ચાલ્યો ગયો ક્લાસિક ભાઈ સમજ પડી આને શું કહેવાય આ પ્રતિબિંબ 2f થી શું થાય છે દૂર રચાય છે આમ પ્રતિબિંબ 2f થી દૂર રચાય છે ચલો ભાઈ પહેલો પાર્ટ સમજ આવ્યો ક્લાસિક સુપર જબરજસ્ત હતું આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ ભાઈ હા કે ના તું બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ ડન આ માટે રાખું છું ટ્રાય કરજો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ તો બેટા આજના સેશનમાં આપણે સમતલ અરીસા અને ગોળી અરીસા વડેના જેટલા પણ સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા હતા એ આપણે કમ્પ્લીટ કર્યા છે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ અને બેટા બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે ઓલરેડી એનરોલમેન્ટ થઈ ચૂક્યા છે પણ એમણે કીધું સર અમે લાઈવમાં જોઈન્ટ નહીં થઈ શકીએ સો ડોન્ટ વરી યુ કેન સી ધેટ રેકોર્ડેડ વિડીયો તમે તમારા ટાઈમ પર જોઈ શકો છો તમારા મિત્રને પણ બેટા સજેસ્ટ કરી શકો છો માત્ર 100 રૂપિયાની અંદર આખા ચેપ્ટરના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા જબરજસ્ત મેથડથી આપણે સમજાવીએ છીએ આનો એક બેનિફિટ એવો છે કે જ્યારે તમે રિવિઝન કરતા હશો અને તમને કોઈ સ્ટેપ્સ ન સમજાય તો તમે વિડિયો રેકોર્ડેડ વિડિયો જોઈ અને એ સ્ટેપ્સ સમજી શકો છો સો બાય બાય ઓલ ઓફ યુ હેવ અ ગુડ ડે હેવ અ ગુડ સન્ડે એન્જોય મળીએ